છે પાટનું નામ છે પટોળા આ પાટની આપણે ખાલી જગ્યાને જોતા જોઈ લીધા છે અને પાટ પણ ખૂબ જ સરસ રીતે સમજી લીધો છે તો આપણે આના પ્રશ્ન જવાબ જોવાના છે તો પ્રશ્ન જવાબ પણ તમારે આજના હોમવર્કમાં ત્રણ વખત લખવાના છે અને પાકા કરવાના છે બરાબર છે એક વખત રફુમાં અને એક વખત પાકી રૂપમાં એટલે બે વખત લખજો અને પાકા કરજો બરાબર પરીક્ષામાં કદાચ પૂછી શકાય છે તો આપણે ના પ્રશ્ન જવાબ જોઈ લઈએ એમાં પહેલો પ્રશ્ન છે કે પટોળા હાઉસનું નિર્માણ શા માટે કરવામાં આવ્યું છે તો મેં પાઠ સમજાવ્યો ત્યારે મેં કીધું હતું જો કોઈને ધ્યાનમાં આવશે તો આવડી જશે તો મેં સમજાવ્યું ત્યારે કેટલા યાદ હતું તો હવે બધા મોટો પ્રશ્ન લખો તો આપણે શું લખવાનું છે કે પટોળા હાઉસનું નિર્માણ શા માટે કરવામાં આવ્યું છે તો કે જે બાકી છે બધા પ્રવાસીઓ આવે છે જે વિદેશથી બધા વિદેશની અને બધા પ્રવાસીઓ આવે છે તો એને આપણી જે આ પટોળાની જે આપણી આપણી પાસે કલા છે એ વર્ણવા એને દેખાડવા માટે આપણે એનું એક પહેલા જ્યારે 700 પરિવાર આ કામ કરતા હતા અત્યારે માત્ર 3 પરિવાર એવા છે કે જે આ પટોળાનું કામ કરે છે તો એ આપણે જે આ વારસો છે આપણી પાસે આ ભારત ગુજરાત ભારતનો આપણે આ વારસો છે એ લુપ્ત ન થઈ જાય એ માટે પટોળા હાઉસનું છે એ નિર્માણ થયું છે તો જવાબમાં આપણે કઈ રીતે લખવાનું છે તો કે ભારત અને દુનિયાભરમાંથી આવતા પ્રવાસીઓને હસ્તકારીગરીની માહિતી મળે તે માટે કેવી રીતે આ લોકો કરે છે કેવી રીતે હાથ વણાટથી આ લોકો પટોળો એટલે કે સાડી તૈયાર કરે છે આખી એ બધી વિશે એને માહિતી મળી રહે અને માહિતી આપી એ માટે એને સાડી ભાડમાં પટોળા હાઉસનું નિર્માણ કરવા નિર્માણ કર્યું છે બરાબર તો શું કામ તો કે હસ્તકારીગરીની માહિતી મળે તે માટે થઈને સાડી ભાડમાં પટોળા હાઉસનું નિર્માણ થયું હતું પછી બીજો પ્રશ્ન છે કે પટોળાના રંગ શા માટે જતો નથી તો કે પાકા રંગોથી રંગાયેલા હોવાથી એનો રંગ જતો નથી પટોળું છે એનો પાકો રંગ અને જેમાં દોરા જે છે એ ખૂબ જ મોંઘા આવે છે જે સિલ્ક છે સિલ્કના તાર છે એ ખૂબ જ મોંઘા આવે છે જેથી કરી અને એનું ભાવ અને મોંઘું હોય છે પટોળું છે એ ખૂબ જ ઊંચી કિંમતે રહી જાય છે શું કામ તો કે એના જે રંગો અને જે તાર બને છે મરવાની સિલ્કના તાર એ ખૂબ જ મોંઘા આવે છે જેથી કરીને પટોળું ખૂબ જ મોંઘું હોય છે એટલે પણ એક કહેવત પણ એના ઉપરથી બનાવે છે કે પડે પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં એટલે કે ફાટી જાય પણ એનો રંગ છે એ જાય નહીં એનો કલર ન જાય તમારું પેડું પેડું પટોળું છે એ ફાટી જશે પણ એનો રંગ ક્યારે નહીં જાય ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે મરવાની સિલ્કમાંથી શું બનાવવામાં આવે છે તો કે મરવાની સિલ્કમાંથી પટોળાનું માળ કામ બનાવવામાં આવે છે પટોળાનું બે રીતે પ્રશ્ન પૂછી શકાય છે કે પટોળા છે એ શેમાંથી બનાવવામાં આવે છે તો કે મરવાની સિલ્કમાંથી બનાવવામાં આવે છે અને મરવાની સિલ્કમાંથી શું બનાવવામાં આવે છે તો કે પટોળાનું વણાટ કામ છે એ મરવાની સિલ્કમાંથી બનાવવામાં આવે છે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કે પટોળાની કલાને વર્ણવતું લોકગીત જણાવો તો આપણે મેં તમને ખાલી જગ્યામાં પણ સમજાવ્યું હતું કે આપણા ગુજરાતી કવિ છે એને આ પાટણના પટોળા ઉપરથી એક સરસ મજાનું લોકગીત બનાવ્યું છે જે ખૂબ જ પ્રખ્યાત છે અને આપણને બધાને આવડે છે તો કયું ગીત છે તો કે છેલા જીરે મારી માટું પાટણથી પટોળા મોંઘા લાવજો એમાં લુડારે મોરણિયા ચિત્ર આવજો બરાબર ને આ ગીત બધાએ સાંભળેલું છે ને તો આ લોકગીત છે એ અને કોણે બનાવ્યું છે તો કે આપણા ગુજરાતના એક ગુજરાતી કવિ છે એણે આ લોકગીત છે એ બનાવ્યું છે પાટણની અને પટોળા પાટણમાં પટોળાની જે આ બનાવવાની રીત છે એ ખૂબ જ એને ગમી છે એટલે એને આ એક ગીતમાં ઉતાર્યું છે એક લોકગીત બનાવ્યું છે કે છેલ્લા છે ને મારી માટું પાટણથી પટોળા છે એ મોંઘા લાવજો ને એમાં મોરલાની એવી અવનવી ભાત છે એ ચિત્રાવજો એટલે કે બનાવડાવજો બરાબર તો હવે તમારે આ મેં તમને કીધું એમ બે વખત તમારે પ્રશ્ન જવાબ લખવાના છે અને પાકા કરવાના છે થેન્ક યુ